મિત્રો ફરીથી સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ પર. આપણા ટેકનિકલ એનાલિસિસ વિડીયોની સિરીઝમાં આજનો ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે આગળ તો આપણે ઘણા બધા ટોપિક પર વાત કરી લીધી છે ટેકનિકલ એનાલિસિસ શું છે અને કેન્ડલસ્ટિક પેટર્નનો પણ આખો એક વિડીયો આપણે બનાવેલો છે. જો વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં અમને ઉપર આઈ બટનમાં તમને એ વિડીયો અહીંયા આપી દઈશ, ત્યાંથી તે વિડીયો તમે જોઈ શકશો. આજનો આ ટોપિક આપણો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ પર આધારિત છે. આ એક કેન્ડલસ્ટિક પછીનો સૌથી મહત્ત્વનો ટોપિક છે, કારણ કે કેન્ડલસ્ટિક પ્રાઇસ એક્શન ઉપરથી જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે ત્યાંથી તમે એન્ટ્રી અને એક્ઝિટ નક્કી કરી શકો છો. પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો સૌથી પહેલાં એ જાણીએ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એટલે શું. માનો કે કોઈ આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં અલગ અલગ માળ બધા બનેલા છે. આ બધા માળ છે, હવે અહીંયાથી આ ફર્સ્ટ ફ્લોર ઉપર માનો કે કોઈ બોલથી રમી રહ્યું છે, તો તેના માટે ફર્સ્ટ ફ્લોરની જે ફ્લોરિંગ છે તેના માટે સપોર્ટ બની જશે, કારણ કે ત્યાંથી બોલ નીચે નથી જવાનો. અને રેઝિસ્ટન્સ તેના માટે શું બની જશે, તે ફ્લોરની જે સીલિંગ છે તેના માટે રેઝિસ્ટન્સ બની જશે. એટલે કે બોલ ત્યાંથી ઉપર જશે તો તેને સીલિંગ રોકી લેશે અને નીચે આવશે તો ફ્લોર તેને સપોર્ટ કરશે. એટલે કે સપોર્ટ આ છે અને રેઝિસ્ટન્સ આ છે. એવી જ રીતે માર્કેટમાં પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે તે વિશે જાણીએ. માનો કે કોઈ પણ શેરનો ભાવ 100, 200 અને 300 છે, એટલે આ એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ. હવે શેરનો ભાવ ઉપરથી રિજેક્શન આવે છે, એટલે કે ઉપરથી ડાઉન સાઇડ આવતો જાય છે, પણ જ્યારે જ્યારે ડાઉન સાઇડ આવે છે ત્યારે એ જોવા મળે છે કે 100 રૂપિયાના ભાવે જ્યારે તે આવે છે ને ત્યારે ફરીથી ત્યાંથી તે ઉપર ચાલતો જાય છે. ઉપર જઈને ફરીથી ત્યારે જે 100 રૂપિયા પાસે આવવા માટે ટ્રાય કરે છે, એટલે કે નીચે જવા માટે ટ્રાય કરે છે, પણ ફરીથી તે 100 રૂપિયા આવે છે તો 100 રૂપિયાથી ફરીથી તે ત્યાંથી રિજેક્ટ થઈ જાય છે. રિજેક્ટ એટલે કે ત્યાંથી ફરીથી ઉપર ચાલ્યો જાય છે. તો આ જે ઝોન છે, આ 100 રૂપિયાનું જે ઝોન છે તેના માટે સપોર્ટનું કામ કરશે. એટલે કે આ ઝોન એનો ડિમાન્ડ ઝોન છે. ડિમાન્ડ અને સપ્લાય વિશે આપણે આગળ વાત કરીશું, પણ આ ઝોન એનું ડિમાન્ડ ઝોન તરીકે કામ કરે છે, કારણ કે અહીંથી તે પ્રાઇસ રિજેક્શન લે છે. રિજેક્શન લઈને ફરીથી 100 રૂપિયાનું રિજેક્શન, 100 રૂપિયાની પ્રાઇઝે જ્યારે પણ તે આવે છે ત્યાંથી તે રિજેક્શન લઈને ફરીથી ઉપર જવાની ટ્રાય કરે છે. ઉપર જ્યારે જ્યારે તે પ્રાઇસ જાય છે ત્યારે હવે એવું જોવા મળે છે કે ઉપર જ્યારે 200ની પ્રાઇઝ આગળ જાય છે ને ત્યારે ત્યાંથી ફરીથી તે નીચે આવવાની શરૂઆત કરી દે છે. નીચે આવીને ફરીથી પાછું તે ફરીથી 200 પાસે જવાની ટ્રાય કરે છે, એટલે કે ફરીથી ઉપર જવાની ટ્રાય કરે છે તો ફરીથી સેલર્સ ત્યાંથી વધી જાય છે અને સેલર્સ વધીને ત્યાંથી 200એથી ફરીથી તેને રિજેક્શન આપે છે. તો આ જે ઝોન બન્યો છે આ તેના માટે શું કામ કરે છે, આ તેના માટે રેઝિસ્ટન્સનું કામ કરે છે, કારણ કે અહીંથી તેને બોલ, આપણે જેટલું બોલનું ઉદાહરણ લીધું ત્યાંથી તેને ઉપર જવા નથી દેતું. તેવી જ રીતે આ 200ની પ્રાઇસ છે તે 200ની પ્રાઇસ તેને ઉપર જવા જ નથી દેતી, ત્યાંથી તે રિટર્ન કરી દે છે. હવે માનો કે આ પ્રાઇસ ફરીથી 100 રૂપિયા આવે છે, 100 રૂપિયા તે સપોર્ટ લઈને ફરીથી આ 200નું લેવલ તોડી દે છે. આ વખતે તેણે 200નું લેવલ તોડી દીધું, આને બ્રેકઆઉટ કહેવામાં આવે છે. અહીંથી તે બ્રેકઆઉટ થઈ ગયું છે. હવે આ શેરનો ભાવ 200ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. હવે માનો કે તે ઉપર જાય છે અને અમુક પ્રાઇસ એક્શન ઉપરથી રિજેક્શન લઈને, રેઝિસ્ટન્સ લઈને ફરીથી તે નીચે આવે છે, પણ આ વખતે હવે શું જોવા મળે છે, આ વખતે જે તેનું રેઝિસ્ટન્સ હતું, આ જે તેનું રેઝિસ્ટન્સ હતું તે એના માટે હવે સપોર્ટનું કામ કરશે, કારણ કે હવે તે ઉપરના ફ્લોર ઉપર આવી ગયો છે. એટલે માનો કે બિલ્ડિંગના ઉપરના ફ્લોર ઉપર હવે કોઈ પણ વ્યક્તિ આવી જાય છે તો તેના માટે હવે જે તેનો ફ્લોર છે તેના માટે ફર્સ્ટ ફ્લોરવાળા માટે જે રેઝિસ્ટન્સ હતું એ સેકન્ડ ફ્લોરવાળા માટે હવે સપોર્ટ બની જશે. તેવી જ રીતે આમાં પણ હવે જે પહેલાં રેઝિસ્ટન્સનું કામ કરતું હતું તે હવે સપોર્ટનું કામ કરશે અને અહીંથી ફરીથી તે પ્રાઇસ રિજેક્શન માટે ચાલ્યું જાય છે. એટલે કે સપોર્ટ છે એ રેઝિસ્ટન્સનું કામ ક્યારે કરે છે, બ્રેકઆઉટ પછી જ્યારે જે રેઝિસ્ટન્સ હોય છે એ સપોર્ટ તરીકે એક્ટ કરવા માંડે છે, એટલે કે સપોર્ટ તરીકે વર્તવા માંડે છે. ત્યાર પછી આપણે જોઈએ તો જ્યારે જ્યારે તે 300ની પ્રાઇસ આજુબાજુ જાય છે, હવે તે 300ની પ્રાઇસે જાય છે ત્યારે ત્યાંથી તેને રિજેક્શન મળે છે અને રિજેક્શન મળીને ફરીથી તે નીચે આવે છે. તો આ 300ની પ્રાઇસ થઈ ગઈ તેના માટે શું થઈ ગયું, તે હવે તેના માટે રેઝિસ્ટન્સ થઈ ગયું. સપોર્ટ શું હતો, સપોર્ટ જે પહેલાં તેનો રેઝિસ્ટન્સ હતો તે હવે તેનો સપોર્ટ થઈ ગયો અને રેઝિસ્ટન્સ શું થઈ ગયું, તેનું 300ની જે પ્રાઇસ છે તેનું રેઝિસ્ટન્સ થઈ ગયું. હવે ત્યાંથી તે રિજેક્શન લે છે, રિજેક્શન લઈને ફરીથી જે અહીંયા આપણે જોયું તે જ રીતે ઉપર જાય છે.
હવે માનો કે અહીંથી ઉપરથી આવીને નીચે જ્યારે તે આ 200ની પ્રાઇસ છે તે તેના માટે સપોર્ટ હતો, બરાબર છે. હવે આ સપોર્ટને તે તોડીને ફરીથી નીચે આવી જાય છે, 200ની તે નીચે આવી જાય છે, આ 200ની જે પ્રાઇસ છે તેની નીચે આવી જાય છે. તો હવે જે આ તેના માટે રેઝિસ્ટન્સ હતું, સોરી, જે તેના માટે હવે આ સપોર્ટ હતો, એ સપોર્ટ હવે ફરીથી તેના માટે રેઝિસ્ટન્સ બની જશે, કારણ કે તેણે અહીંયા બ્રેકડાઉન દઈ દીધું છે. આ બ્રેકઆઉટ જ્યારે પણ પ્રાઇસ ઉપરની તરફ તોડે છે, કોઈ રેઝિસ્ટન્સ તોડે છે તો તેને બ્રેકઆઉટ કહેવામાં આવે છે, અને નીચેની સાઈડ કોઈ પણ પ્રાઇસ તોડે છે એટલે કે આ પ્રાઇસ 200થી નીચે આવે છે તો તેને બ્રેકડાઉન કહેવામાં આવે છે. હવે અહીંયાથી બ્રેકડાઉન લઈ લે છે તો આને બ્રેકડાઉન 200થી નીચે આવી જાય છે. હવે સેમ ટુ સેમ જેમ રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ તરીકે કામ કરતું હતું, તેવી જ રીતે હવે આ જે તેનો સપોર્ટ હતો એ ફરીથી તેનું રેઝિસ્ટન્સ એક્ટ કરશે, એટલે કે ફરીથી તે રેઝિસ્ટન્સની જેમ કામ કરવા મળશે. તો આવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે તમે સમજી શકો છો કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે. જેમ કે કોઈ પણ પ્રાઇસ આવી રીતે 100થી નીચે આવે છે, અહીંયા રિજેક્શન લે છે, ફરીથી નીચે આવે છે અને ફરીથી ઉપર જઈને અહીંયા રેઝિસ્ટન્સ તેનું કામ કરે છે. એવું નથી 100-200 રાઉન્ડ લેવલ ઉપર જ કામ કરે, બધામાં લેવલ તો અલગ અલગ હોય છે, પણ આપણે એક આ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ છીએ. અહીંથી ફરીથી તે સપોર્ટ લઈને આ બ્રેકઆઉટ આવે છે, ઉપર જાય છે, ઉપર જઈને 300નું રેઝિસ્ટન્સ હિટ કરે છે, હિટ કરીને ફરીથી તે નીચે આવે છે, 200નું સપોર્ટ લે છે, સપોર્ટ લીધા પછી ફરીથી તે 300નું રેઝિસ્ટન્સ તોડે છે. પણ આગળ તમે ચાર્ટમાં કોઈ પણ વસ્તુ જોઈશો તો રેઝિસ્ટન્સ અને સપોર્ટ ગોતવા તમને એકદમ ઇઝી પડી જશે, કારણ કે કોઈ પણ ચાર્ટમાં તમે આગળના વેલ્યુ જોશો, વન ડેની કેન્ડલમાં જોતા હોય તો તમે આગળના મહિનામાં કે આગળના અઠવાડિયામાં કોઈ પણ જગ્યાએ જોઈશો તો ત્યાં તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોવા મળશે જ, કે જ્યાંથી કોઈ પણ પર્ટિક્યુલર ભાવ ઉપરથી કોઈ પણ રિજેક્શન જોવા મળતું હોય અથવા તો કોઈ પણ ઉપરની સાઈડથી રેઝિસ્ટન્સ જોવા મળતું હોય. તો આવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્કેટમાં કામ કરે છે. આગળ તમે સપ્લાય અને ડિમાન્ડનું નામ પણ સાંભળેલું હશે, તો આ સપ્લાય અને ડિમાન્ડ એ સપોર્ટ અને રેઝિસ્ટન્સનું જ કામ કરે છે, પણ એક ઝોન તરીકે કામ કરે છે. ઝોન એટલે કે માનો કે હમણાં આપણે વાત કરી તેમ પ્રાઇસ નીચે આવે છે અને 100 આવી જાય છે, 100 જે પ્રાઇસ આવે છે ત્યાંથી તે ફરીથી રિજેક્ટ લે છે, ત્યારબાદ બીજી વાર જ્યારે તે નીચે આવે છે ને ત્યારે તે 100 નથી આવતું, પણ 108ની પ્રાઇઝે જ્યારે આવે છે 108ની પ્રાઇઝેથી ફરીથી તે રિજેક્શન લે છે, ત્યારબાદ ત્રીજી વાર જ્યારે તે આવે છે ત્યારે ફરીથી 99ની પ્રાઇઝ આવે છે અને 99ની પ્રાઇઝેથી તે રિજેક્શન લે છે. તો આ એક અમુક જે ઝોન બને છે તે પર્ટિક્યુલર એક પ્રાઇઝનો જ નથી બનતો, એટલે કે 100 આવીને જ સપોર્ટ નથી આવતો, અમુક પ્રાઇઝ 88ની છે, અમુક પ્રાઇઝ 100ની છે, અમુક પ્રાઇઝ 110ની છે, આવી રીતે અલગ અલગ પ્રાઇઝ ઉપર જે સપોર્ટ લે છે તેને ઝોન કહેવામાં આવે છે. એટલે કે અહીંથી ડિમાન્ડ આવે છે, કોઈ પણ શેર હોય છે તે શેરની ડિમાન્ડ આવે છે તો તેને અમુક ઝોનમાં તેની ડિમાન્ડ આવે છે ત્યાં એટલે જ તેનો ભાવ વધે છે. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ આવે ત્યારે તેનો ભાવ વધે છે, તો જ્યારે જ્યારે તેની ડિમાન્ડ આવે છે ત્યારે તે ઉપર જાય છે. તો અમુક જે ઝોન આ નક્કી કરવામાં આવે છે ઉપર અથવા તો નીચેનો, કેમ જેમ કે 100 છે, 110 છે, 109 છે, આ જે ઝોન નક્કી કરવામાં આવે છે તેને ડિમાન્ડ ઝોન કહેવામાં આવે છે. એવી જ રીતે સપ્લાય ઝોન ક્યારે કહેવામાં આવે છે, તો સપ્લાય ઝોન તમે વાત કરો તો સપ્લાય ઝોન માનો કે આપણે 200નું એક્ઝામ્પલ લીધું હતું, તો 200થી 210ની પ્રાઇઝમાં જ્યારે પણ આ શેર આવે છે ને ત્યારે તે ત્યાંથી રિજેક્ટ થઈ જાય છે, ત્યારે તે ત્યાંથી ડાઉન આવવા માંડે છે. માનો કે 201ની પ્રાઇઝેથી રિજેક્ટ લે છે, ફરીથી 204ની પ્રાઇઝેથી રિજેક્ટ લે છે, 210ની પ્રાઇઝેથી રિજેક્ટ લે છે. તો આ જે ઝોન છે તેને સપ્લાય ઝોન કહેવામાં આવે છે, એટલે કે સપ્લાય ત્યાંથી વધી જાય છે અને સપ્લાય વધી જાય છે એટલે ત્યાંથી તે રિજેક્ટ થવા માંડે છે. તો આ જે ઝોન છે તે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું જ કામ કરે છે, પણ અમુક પ્રાઇઝની વચ્ચે જે ઝોન બનાવવામાં આવે છે તેની વચ્ચે જે ઝોન બને છે તેને સપોર્ટ અને રેઝિસ્ટન્સનું કામ કરે છે, એટલે તેને સપ્લાય ઝોન અને ડિમાન્ડ ઝોન કહેવામાં આવે છે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ સપોર્ટ અને રેઝિસ્ટન્સને. તો આ SBI નો ચાર્ટ તમારી સામે છે. હવે અહીંયા તમને ખબર પડી જ ગઈ છે કે સપોર્ટ ઝોન ક્યાં છે, તો આ એક લાઇન તમે અહીંયા ડ્રો કરી દો. તો આ જે 445 આજુબાજુની 444 આજુબાજુની જે પ્રાઇસ છે તે આ SBI ના ચાર્ટ માટે સપોર્ટનું કામ કરે છે, કેમ કે જ્યારે જ્યારે તે અહીંયાથી નીચે આવે છે ત્યારે ફરીથી તે રિજેક્ટ થાય છે, જ્યારે જ્યારે તે નીચે આવવાની ટ્રાય કરે છે ફરીથી અહીંથી રિજેક્ટ થાય છે. આવી રીતે આ જે 444 અથવા તો 43ની વચ્ચેની જે પ્રાઇસ છે તે તેના માટે સપોર્ટનું કામ કરે છે, આ તે સપોર્ટનું કામ કરે છે. એવી રીતે રેઝિસ્ટન્સ તમે ક્યાં જોઈ શકો છો, રેઝિસ્ટન્સ તમને અહીંયા દેખાઈ ગયું છે, આ છે, આ જે ઝોન છે તે તેના માટે રેઝિસ્ટન્સનું કામ કરે છે. એટલે કે જ્યારે જ્યારે આ ભાવ 445 આજુબાજુ થાય છે
ત્યારે ફરીથી ત્યાંથી રિજેક્ટ થઈને નીચે આવે છે, ફરીથી ઉપર જવાની ટ્રાય કરે છે. આ એક ઝોનનું કામ કરે છે. જો હમણાં આપણે વાત કરી પર્ટિક્યુલર ઝોન, એટલે કે 445ની ભાવ જ એક પરફેક્ટ રેઝિસ્ટન્સ નથી. આ ભાવ કયો છે? તો કે આ છે 445ની નીચેનો થોડોક ભાવ છે, પણ તે આખો ઝોન એક બની જાય છે. કે આ ઝોનમાં જ્યારે પણ કોઈ પણ શેર આવે છે, જ્યારે પણ SBI નો શેર આવે છે, ત્યારે ત્યાંથી તે રિજેક્ટ થાય છે આવી રીતે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઝોનને તેણે ક્રોસ કર્યું, એટલે આ શું થયું? બ્રેકઆઉટ થયું. અહીંથી આ બ્રેકઆઉટ થાય છે. બ્રેકઆઉટ થઈને ફરીથી તે ઉપર જવાની શરૂઆત કરે છે. ઉપર જઈને ફરીથી ત્યાંથી તેની સપ્લાય ઝોનમાં આવી જાય છે ફરીથી. એટલે પહેલાં આના માટે જો આ શેર ઉપરને ઉપરને રહ્યો હોત ને, તો આ રેઝિસ્ટન્સ હતું તે તેના માટે હવે સપોર્ટનું કામ કરે, પણ ફરીથી તે નીચે આવી ગયો એટલે આ સપોર્ટ હતો, રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સ જ રહેશે, અને આ સપોર્ટ હતો તે સપોર્ટ જ રહેશે. એવી જ રીતે બીજો ચાર્ટ જોઈએ. બીજો ચાર્ટ છે ટાટા પાવરનો. ટાટા પાવરમાં તમે જોઈ શકો છો સપ્લાય અને ડિમાન્ડની ઝોન ક્યાં છે, અથવા તો સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમે ક્યાં ડ્રો કરી શકો છો. તો અહીંયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમે ક્યાં ડ્રો કરી શકશો? સપોર્ટ અહીંયા. આના માટે આ સપોર્ટ કયો છે? તો કે 209ની જે ભાવ છે તે તેના માટે સપોર્ટનું કામ કરે છે. આ એક સપોર્ટ ઝોન છે, અથવા તો ડિમાન્ડ ઝોન છે. આ આટલો આપણે ભાગ લઈ શકીએ તેના માટે ડિમાન્ડ ઝોન છે. અને સપ્લાય ઝોન અત્યારે આમાં નક્કી થઈ શકે તેમ નથી, કારણ કે એના માટે તમારે ટ્રેડ લાઇન વિશે જાણવું પડશે. આમ જોવા જઈએ તો આ એક સપોર્ટ તરીકે કામ કરે છે, પણ રિજેક્શન ત્યાંથી કેટલી વાર 1, 2 અને 3 વાર જ લીધેલું છે, એટલે બહુ વધારે પડતું કામ નથી કરી શકતું. પણ એક ઝોન તમે નક્કી કરી શકો કે આ ઝોનમાં આવે ત્યારે ત્યાંથી તે રિજેક્ટ થઈ શકે છે. આ માત્ર 5 મિનિટનો ચાર્ટ છે, એટલે 5 મિનિટમાં તમને પરફેક્શન જોવા નહીં મળે. વન ડેના ચાર્ટમાં તમે જોશો તો તમને વધારે જોવા મળશે, પણ ટ્રેડ લાઇન વિશે પણ આપણે આગળના વિડીયોમાં જાણીશું. આજે આપણે માત્ર સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે જ વાત કરી. તો આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે જો તમને કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સપોર્ટ જરૂરથી કરજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ.